ગાડી મેરે બાપ કી હૈ રોડ નહીં એ કેસના કારણે પોલીસ ભરાશે તેવું લાગી રહ્યું છે. મગીદાટ ગાડી લઈને સ્ટન્ટ કરતા યુવકને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી અને પ્લેટ લઈને ઊભો રાખ્યો હતો જેમાં લખ્યું હતું કે ગાડી મેરે બાપ કી હૈ રોડ નહીં, જેને લઈને માનવ અધિકાર આયોગનું તેડું ડીસીપી સહિતના અધિકારીઓને આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આ કેસની હકીકત એવી છે કે સિંધુ ભવન રોડ પર વાહનોના સ્ટન્ટનો ટ્રેન્ડ બની જતા હવે નબી રાવ પોતાની મોંઘીદાટ કાર સાથેના વિડીયો બનાવીને તેને વાયરલ કરતા હોય છે. આવા જ એક કેસમાં જુનેદનો પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે વૈભવી કારમાં વિડીયો બનાવ્યો હતો. તેથી પોલીસે તેને પકડીને લઈ ગઈ હતી અને એ સ્થળે લઈ ગઈ હતી અને તેને ત્યાં પાઠ ભણાવ્યો હતો. પોલીસે તેને ઉઠક બેઠક કરાવીને હાથમાં એક પ્લેટ પણ આપી હતી. આ મામલે જુનેદના પિતાએ માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં લખ્યું છે કે આ વિડીયો 2021નો છે, પરંતુ વિડીયો 2023માં વાયરલ થયો હતો, જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે યુવકને માર માર્યો હતો તેમજ પૈસાની પણ માંગણી કરી હતી. સ્ટન્ટ પ્રકરણમાં 24 વર્ષના યુવકને પોલીસે જાહેરમાં ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં એવું પ્લે કાર્ડ હાથમાં પકડાવ્યું હતું અને કાન પકડાવી ઉઠક બેઠક પણ કરાવી હતી અને શોષણનો ભોગ બનવાના કેસમાં આખરે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે અમદાવાદ શહેરના ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજા, સરખેજ PI વિજય ચાવડા, PSI DP સોલંકી, PSI દિનેશસિંહ અમરસિંહ રાઠોડ, ડિસ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ અને યુવકના ફરિયાદી પિતા જાવેદ બાબુભાઈ મિર્ઝાને પણ સમન્સ જારી થયું છે. કસૂરવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીને કેસ સંબંધિત માહિતી અને અહેવાલ સાથે 8 જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવા માનવ અધિકારી આયોગનું ફરમાન છે. અને જો આ લોકો માનવ અધિકાર આયોગ સામે હાજર નહીં રહે તો સિવિલ પ્રોસિજર કોડ 1908 ઓર્ડર 16ના નિયમો 10 અને 12 અન્વયે પગલાં લેવાની સ્પષ્ટ તાકીદ કરી છે. આ પહેલાં પણ પોલીસ ઘણીવાર ફસાઈ ચૂકી છે અને સજા ભોગવવાનો વારો પણ આવેલો છે. ઘણા એવા કિસ્સાઓ છે જેમાં પોલીસે સિંઘમગીરી બતાવવાનો પ્રયાસ કર્યો છે, પણ ઘણીવાર સિંઘમગીરીનું સુરતુર્યું પણ નીકળી જતું હોય છે. આવા સમાચારો અને અપડેટ્સ માટે આપણી ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરો અને જમાવટની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો કે જ્યાં તમને વિડીયો સાથે ઘણા સમાચારો અને ઇન્ફોર્મેશન પણ મળી રહેશે. નમસ્કાર.